म्भोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि सहि नारयनमुनि वर्णिवेशरमणियदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જે બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુડન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર છેલ્લે આકાશ ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર આપણને સર્વે મોમોક્ષુઓને સ્વામી વાણી વિષયક સુધારો કરવા માટેની આજ્ઞા કરે છે વિનંતી કરે છે ઉપદેશ કરે છે શીખવાડે છે છેલ્લે સ્વામી એમ લખ્યું એક શબ્દ એવો છે કે જે ગુણગાન તરીકે ગણાય છે અને એક શબ્દ ગાળ તરીકે ગણાય છે જો વાણી દ્વારા ગાયેલું જો સારું હોય તો મોજ મળે છે અને જો ગાળ બોલેલો હોય તો માર મળે છે મોજ મળવી કે માર મળવો એ વ્યક્તિ ના શબ્દના ઉચ્ચારણ ઉપર રહેલું છે એવું સ્વામી છેલ્લે આપણને સર્વને શીખવાડતા હતા આગળ સ્વામી લખે છે એક નર અશુદ્ધ બોલહી એક વિચાર પ્રસિદ્ધ ગુણ દોઈ પેખીએ ભયો મહી ભેદ એક નર અશુદ્ધ બોલહી એક વિચાર તેદ પ્રસિદ્ધ ગુણ દોઈ પેખિયે બયોગીરા મહી ભેદ સ્વામી કે છે એક વ્યક્તિ એવો છે જે વાણીથી અશુદ્ધ બોલે છે અને એક પોતાની વાણીથી વેદ બોલે છે પ્રસિદ્ધ ગુણ દોઈ પેખીએ ભયો ગીરા માહી ભેદ આવા બે પ્રકારના સમાજની અંદર અનેક વ્યક્તિઓ છે એની વાણીમાં જે ભેદ પડ્યો એ જ એના વિચારોનો ભેદ છે એ જ એના આંતરિક અંતઃકરણનો ભેદ છે વાણી છે બહુ મોટી ઓળખ છે શબ્દ કોઈ વ્યક્તિ બોલે ત્યારે એની સાથેના રોજિંદા વ્યવહારથી નહીં કે કલાકની વાત દરમિયાન નહીં કે અડધો કલાકનું પ્રવચન કરતો હોય તે દરમિયાન પરંતુ વ્યક્તિનો સહજ રીતનો વાણી વ્યવહાર વારે વારે એક વાતનું રિપીટેશન કરું છું આપણું સહજ જીવન છે એ જ આપણું સાચું જ્ઞાન છે આપણે જે જ્ઞાન બોલીએ છીએ એ આપણું જ્ઞાન નથી જે જ્ઞાનનું શ્રવણ કરીએ છીએ એ આપણું જ્ઞાન નથી એ શાસ્ત્રનું ભગવાનનું અને મોટા પુરુષોનું છે પરંતુ આપણા જીવનમાં એ જ્ઞાન કેટલું સિદ્ધ થયું છે એ આપણો સવારથી માંડીને રાત્રિ સુધીનો આપણો જે વ્યવહાર છે આપણું જે બીજા સાથેનું બોલવું ચાલવું બેસવું ઉઠવું છે બીજા સાથેનો આપણો વાની વ્યવહાર છે એના દ્વારા આપણો પરિચય ચોક્કસ મળે છે માટે વેદો પણ એમ કે છે ઋગ્વેદ એવું કે છે જેમ ચાળની વડે સાથવો ચડાય છે તેમ વિદ્વાનો મન વડે વાણીને પવિત્ર કરીને તેનો પ્રયોગ કરે છે વિદ્વાન વ્યક્તિ હોય વિદ્વાન એટલે ફક્ત વેદનો અભ્યાસો જ નહીં વિદ્વાન એટલે જે પરબ્રહ્મની ઈચ્છાને જાણે છે ભગવાનની ઈચ્છાને જાણે છે વેદો શું આજ્ઞા કરે છે ને જાણે છે શ્રુતિ સ્મૃતિઓમાં શું ઉપદેશ લખ્યો છે એને જાણીને એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે છે એ સાચો વિદ્વાન છે એવો જે વિદ્વાન છે મન વડે વાણીને પવિત્ર કરીને એનો પ્રયોગ કરે છે કારણ કે જે કોઈ શબ્દ બોલવો છે એને સૌથી પહેલાં હૃદયમાં વિચારવો કોઈક શબ્દ એવા હોય છે કે જેનું ઉચ્ચારણ જીવન પર્યંત પણ કરવાનું હોતું નથી કોઈક શબ્દ એવા હોય છે કે એનું ઉચ્ચારણ અમુક સમય સુધી કરવાનું હોતું નથી કોઈક શબ્દ એવા હોય છે કે જેને અત્યારે તત્કાળ ઉચ્ચારણ કરી શકાય એવું હોતું નથી કોઈક શબ્દ એવા હોય છે કે જે શબ્દને રજૂ કરવા માટે બીજા પાંચ શબ્દને ઉમેરીને એની રજૂઆત કરવાની હોય છે આવા બધા વિવેકોને જાણ્યા વિના વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પરની હોય અને એ શબ્દના ઉચ્ચારણ જ્યારે કરવા લાગે પોતાને ખબર જ નથી ઘણાય વ્યક્તિઓ આ પૃથ્વી પર એવા હશે જેને હું શું બોલું છું એનું પણ ભાન હોતું નથી હું શું ઉચ્ચારણ કરું છું મારી આ વાત છે એ વાતની સામેવાળી વ્યક્તિ ઉપર શું અસર થશે મારી આ વાતથી કોઈના હૃદય ભાંગી જશે મારી આ વાતથી કોઈ આપઘાત કરી દેશે મારી આ વાતથી સામેવાળાના હૃદય વિંધાઈ જશે એવું કોઈ પણ પ્રકારના વિચાર વિના ક્રોધાવેશમાં આવેગમાં કોઈ વખત રાગ અને દ્વેષથી અનેક પ્રકારની વાણીઓનું ઉચ્ચારણ આ પૃથ્વીના પટળ ઉપર ઇતિહાસોમાં થયું છે વર્તમાનમાં પણ હશે અને ભવિષ્યમાં પણ થશે માટે જે ભગવાનનો ભક્ત છે જગતનો જીવ જે કરે ચાલે ભગવાનના ભક્ત માટે એવું ન ચાલે ભગવાનના ભક્તને શાસ્ત્રના કાયદાઓ લાગુ પડે છે ભગવાનના ભક્તને શું બોલવું શું ન બોલવું આ બોલવાથી કેટલી અસર થાય આ બોલવાથી શું નુકસાન થાય શું ફાયદો થાય કોઈ વ્યક્તિનું હૃદય ચિરાઈ જાય શું થાય એનો વિચાર ભગવાનનો ભક્ત અવશ્ય મેવ કરે અવશ્ય મેવ કરે ઋગ્વેદ એમ કે છે વિદ્વાનો મન વડે વાણીને પવિત્ર કરીને એનો પ્રયોગ કરે છે જ્યાં વિદ્વાનો મન વડે જાણીને પવિત્ર કરીને એનો પ્રયોગ કરે છે ત્યાં જિજ્ઞાસુ લોકો જાણવા યોગ્ય ભ્રમને જાણી શકે છે અને ત્યારે તેમની વાણીમાં કલ્યાણમય શ્રી સંપત્તિનું સંનિધાન થાય છે જે શાસ્ત્રના જાણકારો પોતાની વાણીને અનેક અનેક વખત તોડીને જ્યારે કોઈ મુમુક્ષુ જિજ્ઞાસુ વ્યક્તિ સુધી પહોંચાડે છે ત્યારે શાસ્ત્રનો સાચો અર્થ એ વ્યક્તિમાં પણ ઉતરે છે અને વ્યક્તિની વાણી પણ સારી બને છે આપણી વાણી મધુરતાવાળી હોવી જોઈએ આપણી વાણી કોઈકને ટેકો આપવા વાળી હોવી જોઈએ આપણી વાણી કોઈના ઉદ્વેગોને ટાળવાવાળી હોવી જોઈએ આપણી વાણી કોઈના હૃદય વિંધાયા હોય એ હૃદય ભીંજાય એવી હોવી જોઈએ આપણી વાણી કોઈના હૃદય તૂટ્યા હોય તો એ જોડાણ થાય એવી હોવી જોઈએ આપણી વાણી કોઈ મરતો હોય તો જીવી જાય એવી હોવી જોઈએ આપણી વાણી કોઈ તૂટી ગયો હોય તો ઊભો થઈ જાય એવી હોવી જોઈએ વાણીની કુત્સિતતા એ એટલું મોટું દૂષણ છે એટલું મોટું દૂષણ છે કે એના જેવું દૂષણ કદાચ બંદૂકની ગોળી પણ નહીં હોય બંદૂકની ગોળી વ્યક્તિને એક વાર મારે છે વાણીની ગોળી વ્યક્તિને પડે પડે મારે છે પડે પડે મારે છે માટે શબ્દનું ઉચ્ચારણ અતિ વિચારીને ભગવાનનો ભક્ત તો અતિ વિચારીને જે જગતના જીવોને ખબર નથી શાસ્ત્ર શું છે જગતના જીવોને ખબર નથી વેદોની આજ્ઞા શું છે જગતના જીવને ખબર નથી ઋષિ મુનિઓને આપણા સત્સંગના નંદ સંતો શું કહીને ગયા છે શ્રીજી મહારાજનો શું અભિપ્રાય છે શિક્ષાપત્રીમાં એ જેને ખબર નથી એને જે બોલવું હોય બોલે જેમ બોલવું હોય એમ બોલે પણ ભગવાનનો ભગત ના બોલે અથર્વ વેદ એમ કે છે જીહવાયા અગ્રે મધુ જીહવા મૂલે મધુલકમ મારી જીભના અગ્ર ભાગમાં માધુર્ય હો જીભના મૂળમાં પણ માધુર્યની અધિકતા હો હે મધુરતા તું ચોક્કસ બહાર મારા કર્મોમાં અને અંદર હૃદયમાં આવીને વિરાજે તમે જુઓ ઘણા વ્યક્તિઓ એટલું બધું ખરાબ બોલતા હોય સવાર ઉઠે ત્યારથી સાંજ સુધી બહુ જ ખરાબ બોલતા હોય એવા વ્યક્તિની ભેગા જઈને જો આપણે અડધો કલાકે રોકાવાનું થયું હોય ને આપણું હૃદય ઉદ્વેગિત થઈ જાય જેની વાણી સાંભળવાથી આપણા હૃદયમાં ઉદ્વેગ થાય ઉદ્વેગ થાય જેનો શબ્દ સાંભળવાથી આપણા હૃદયમાં ભક્તિના બીજ બળી જાય જેનો શબ્દ સાંભળવાથી આપણને સત્સંગની અંદર કાંઈક લુખાપણું આવી જાય જેનો શબ્દ સાંભળવાથી આપણા આત્મીયજનો પ્રત્યે આપણને અભાવ આવી જાય જેનો શબ્દ સાંભળવાથી આપણે કલ્યાણના માર્ગે સળસળાટ દોડતા હોઈએ અને પાછા પડવા લાગીએ ત્યારે એવા શબ્દોથી હરગીજ દૂર રહેવું એવા શબ્દથી સદાય સાવધાન રહેવું અને હંમેશા જે શબ્દ દ્વારા આપણે ચઢી શકીએ છીએ જે શબ્દ દ્વારા આપણે ભગવાનનો માર્ગ કાપી શકીએ છીએ જે શબ્દ દ્વારા આપણા હૃદયની અનુભૂતિ એમ બોલે છે કે મારો ભગવાન તરફનો રસ્તો કપાય છે જે શબ્દ દ્વારા આપણા હૃદયની અનુભૂતિ એમ કે છે હું પ્રથમ આવો નહોતો આજે આવો થયો જે શબ્દ દ્વારા આપણા હૃદયની અનુભૂતિ એમ કે છે શ્રીજી મહારાજ જેવા સર્વોપરી સર્વાવતારના અવતારી છે એવા મેં પહેલાં જાણ્યા નહોતા હવે મને જણાયા છે જે શબ્દ દ્વારા આપણને શાસ્ત્રોનું વાંચન કરવાની ઈચ્છા થઈ છે જે શબ્દ દ્વારા આપણને ભજનની લગ્ની લાગી છે જે શબ્દ દ્વારા આપણને કલ્યાણના માર્ગે છેલ્લો જન્મ કરવા માટેનો દ્રઢ નિર્ધાર થયો છે એવા શબ્દોનું શ્રવણ કરોડો અબજો ખરબો વખત કરવું પણ જે શબ્દથી રતિવા પણ આપણે આપણા સત્સંગમાં પાછા પડીએ જે શબ્દથી આપણા આત્મીયજનોથી આપણે પાછા પડીએ જે શબ્દથી જેને આપણા માટે કેટલું કર્યું હોય એવા માતા પિતા એના પ્રત્યે આપણું કૃતજ્ઞિપણું પેદા થાય એવા શબ્દો એનાથી દૂર રહેવું દૂર રહેવું સમાજમાં એવા લાખો લોકો છે લાખો લોકો છે જેને આ પ્રકારનું કોઈ જ્ઞાન નથી એમાં કેટલું પાપ થાય છે એની એને ખબર પણ નથી કોઈ દીકરો કોઈ મા બાપ બધો પરિવાર સરસ રીતે રહેતો હોય સહજ છે ક્યારેક કંઈક ને કંઈક વ્યવહાર છે બોલાચાલી થાય અને કદાચ કોઈક કોઈક બાઈ છે માણો સાસુ છે અને કોઈ વ્યક્તિ આગળ જઈને બોલી ગયા કે મારા વહુએ મને આમ કીધું કે મારા દીકરાએ આમ કીધું ત્યારે જે વ્યક્તિ આગળ એને કીધું છે ને એ વ્યક્તિની પરમ ફરજ એ છે કે એના દીકરાને વહુને સાત્ય હકીકત કહે પણ ખરા અને એનો સુધારો થાય એવો પ્રયત્ન કરે એને એવું કે તમારા મમ્મી તો બહુ સારા છે બહુ જ ભગવદીય છે બહુ ભજની છે અને આમ એમને બીજું કંઈ દુઃખ નથી હોતું પણ ક્યારેક તમે પેલું એમણે વરસમાંય ક્યારેય પૂછો નહીં ને કે કપડાંની જરૂર છે કે કંઈ જવું છે કે યાત્રામાં જવું છે જાત્રામાં જવું છે તમારે એવો ભાવ તો હોય જ નહીં તમે તો બહુ સાચવી લેતા હો પણ એમને એવું કદાચ થાય કે આવું ક્યારેક તમે પૂછતા હશો કે નહીં પૂછતા હોય મને ખબર નથી પણ પૂછી લેવું આવી રીતે જો વાત કરી દીધી ને તો સામેવાળા વ્યક્તિને તમે જણાવી પણ દીધું અને એના પરિવારનું સંગઠન પણ થાય પણ ઘણા કેવા વ્યક્તિઓ હોય ને આ તમારા સાસુમાં આટલી ભક્તિ કરે ને આટલું આ કરે પણ તમને ખબર તમારી કેવી વાતો કરતા હતા ઓલાએ ખાલી એટલું જ કીધું હોય મને કોઈ દી યાત્રામાં જવાનું પૂછતા નથી મને કોઈ દી કપડાનું પૂછતા નથી એવું નથી કે ના લાવી દે હું કહું તો લાવી દે પણ સામેથી પૂછતા નથી બસ આટલું જ કીધું હોય પણ આવી એવા અયોગ્ય વ્યક્તિ આગળ કહી દીધું હોય અને અયોગ્ય વ્યક્તિ પછી જે જવા દે ધમધમાવીને તે ઓલા માજીને ઘરની બહાર જવાનો વારો આવે આવી દશા થાય એક તો એ પણ વિચારવું કે કયા વ્યક્તિ આગળ કઈ વાત કેવી કડવી વાતો દરેક વ્યક્તિએ વ્યક્તિએ ના કહેવી કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ કડવી વાતોનું સમાધાન નથી હોતું કારણ કે જા જા ભાગના કડવા જા પૃથ્વી પર પાકે છે વિચાર વિનાના સત્સંગ વિનાના શાસ્ત્રના અભ્યાસ વિનાના કોઈ મોટા સદગુરુ સંતના સમાગમ વિનાના મોટા પુરુષોના અભિપ્રાયને જાણ્યા વિનાના કડવા તુમડાઓની કોઈ ખોટ જ નથી અનેક અનેક જીવાત્માઓ હુંને તમે કડવા તુંમડા માનું તુંમડું છે કડવી તુંમરિયા મે તો નીચ ભોમકી ગુણ સાગર પિયા તુમ હી સંવારી પ્રેમાનંદ સ્વામી કહે છે પોતાની જાતને જેટલી ધિક્કારતા અપાય એટલી આપવાની છે પોતાની વાણીથી પોતાની જાતને જો કહીએ ને કે ધિક્કાર છે તને ઇન્દ્રિયો અંતકરણને વશ વર્તે છે ધિકાર છે તને ભગવાનની મૂર્તિ ભૂલી જાય છે ધિક્કાર છે આ જીપથી ભગવાનનું નામ નથી લેવાતું પોતાની જાતને ધિક્કારતા આપે ને તો પોતાની જાતમાં મધુરતા આવે પણ બીજાને જો ધિક્કારતા આપી તો આપણું માધુર્ય તો ગયું પણ કેટલા હજારોનું માધુર્ય પણ જતું રહે માટે વાનીને નિષ્કુળન સ્વામી આકાશ ગુણ વર્ણન નામના ગુણથી કહે છે એક નર અશુદ્ધ બોલ હિ વિચાર દવેદ પ્રસિદ્ધ ગુણ દોઈ કે દોઈ પેખીએ ભયો ગીરા માહી ભેદ શ્રીમદ ભાગવત શું કે છે સાંભળો વાંકી બુદ્ધિવાળા સ્વજનોના દુષ્ટ વાક્યોથી કેવી બુદ્ધિવાળા વાંકી બુદ્ધિવાળા વાંકી બુદ્ધિવાળા સ્વજનોના દુષ્ટ વાક્યોથી શંકર પાર્વતી પ્રત્યે આ વાત કરે છે શ્રીમદ્ ભાગવતમાં ચોથા સ્કંદમાં ત્રીજા અધ્યાયમાં ઓગણીસમાં શ્લોકમાં વાંકી બુદ્ધિવાળા સ્વજનોના દુષ્ટ વાક્યોથી મર્મસ્થાનમાં પ્રહાર પામીને રાત્રિ દિવસ પીડાતા હૃદયે મનુષ્ય જેવો દુઃખી થાય છે તેઓ શત્રુઓએ બાનો વળીને શરીરે ઘાયલ કર્યો હોય તો પણ દુઃખી થતો નથી કારણ કે તે ઊંઘી તો શકે છે સમજાય એ વાત શત્રુઓ એને ઘાયલ કરી દીધો હોય વ્યક્તિને તો ઘાયલ થઈ ગયો હોય ને ગોળીથી વિંધાઈ ગયો હોસ્પિટલમાં જતો રહ્યો હોય તો ત્યાં સૂઈ તો શકે પણ માની લો ગોળી નથી વાગી તીરે નથી વાગ્યું ચપ્પુ નથી વાગ્યું કાંઈ નથી વાગ્યું પણ વાંકી બુદ્ધિવાળા સ્વજનોના દુષ્ટ વાક્યો એના મર્મસ્થાનમાં વાગી ગયા છે રાત્રિ દિવસ પીડાતા હૃદયે જેવો દુઃખી થાય એવો કોઈ વાતે કરીને દુઃખી થતો માટે કોઈના મર્મ સ્થાન ભેદાઈ જાય એવી વાણી તો ના જ બોલવી ના જ બોલવી ને ના જ બોલવી એવી વાણીને લઈને મરી જવું બહેતર છે પણ એવી વાણીનું ઉચ્ચારણ ન કરીએ કોઈના મર્મ સ્થાન ભેદાઈ જાય કોઈને પોતાનું જીવન ભારરૂપ થઈ જાય એવી વાણી તો ન જ બોલીએ કોઈના સંબંધો છિન્ન ભિન્ન થઈ જાય એવી વાણી તો ન જ બોલીએ કોઈ પણ વ્યક્તિની શ્રદ્ધાને ઠેસ લાગી જાય એવી વાણી તો ન જ બોલીએ વાનીને સો વખત ગાળવી જોઈએ આ ભગવાને બે કાન આપ્યા છે ને કે કોઈ પણ વાતને સાંભળો ને તો બે વખત વિચારો આંખ આપી છે કોઈ પણ વસ્તુને જુઓને તો બે વખત જોવો બરાબર ફરીને પણ છે ને જીભ કેટલી આપી છે એક જ એટલે અને પાછી એને કોઈ પ્રકારનું હાડકું નથી દીધું તરત વાંકી ચૂકી વળવા લાગે માટે વિચારવું ભગવાનના ભક્તોએ બહુ વિચારવું આપણી વાણીનો સુધારો કરીએ આપણે જેન તેન જેમ તેમ બોલી શકે એ વળી ભગવાનના ભગત આપણે શાના આપણે સાના ભગવાનના ભગત મારી વાણીમાં મને જેમ આવે એમ બોલી જવું હું માનું કે હું સાધું કેવી રીતે સાધું કયું શાસ્ત્ર મને સાધુ તરીકે પ્રમાણ કરશે હું મારી જાતને સાધુ માની લઉં પરંતુ કોઈ શાસ્ત્ર કે કોઈ શાસ્ત્ર વેદતાઓ મને સાધુ નહીં કે સાધુ તો એની વાણી પરથી ઓળખાઈ જાય આ કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે આ કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે એ તો એની બોલી થકી ઓળખાય રે આ કાગળોને કોયલ રે રંગે રૂપે એક છે રે વાણી ઉપરથી ઓળખાઈ જાય છે વ્યક્તિત્વનો પરિચય છે આપણે કેટલા શાસ્ત્રોને જાણ્યા છે કેટલા પચાવ્યા છે એ આપણી વાણી આપણો પરિચય આપે નમ્ર બનીએ નમ્ર વિનયી બનીએ વિવેકી બનીએ કોઈ કડવી વાત છે તો પણ એને નમ્રતાથી રજૂ કરી શકાય છે વિવેકથી રજૂ કરી શકાય છે અને એ રીતે રજૂ કરાયેલી વાણી એ હજારોને સુખરૂપ થાય પોતાને પણ સુખરૂપ થાય જે વાણીમાં કોઈને ઉદ્વેગ ન કરનારી શ્રીમદ ભાગવત કહે છે અરે ગીતા કહે છે ગીતા સત્તરમાં અધ્યાયનો પંદરમો શ્લોક કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીનું તપ કહેવાય છે વાણીનું તપ કયું કહેવાય ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન પ્રત્યે કે છે અનુદ્ધ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિત જે કોઈને ઉદ્વેગ ન કરનારી હોય થોડીક અઘરી વસ્તુ છે સાંભળજો સત્ય હોય એક તો સત્ય હોય એ પ્રિય ના હોય ઝાઝા ભાગનું તો એવું જ હોય છે ને સત્યમ સત્ય હોય એ પ્રિય ના હોય હિતકારી હોય એ પ્રિય કોઈને લાગતું નથી પણ તોય ગીતાજી એમ કે છે સત્ય જ બોલવું પ્રિય બોલવું હિતકારી બોલવું કોઈનું હિત થાય એવું બોલવું અને કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું તમને એમ થાય કે એવું તો કંઈ હોતું હશે ઘણા નથી કહેતા આપણે હાચે હાચું કહી દઈએ બાકી જેને જે થવું હોય એ થાય ના કહેવાય ભાઈ હાચે હાચું કહી દઈએ જેને જે થવું હોય એ થાય એવું ના હોય શિક્ષાપત્રી ભાષ્ય જેવા ગ્રંથ પણ એમ કે છે કઈ જગ્યાએ કેટલું કેવી રીતે વિવેકથી બોલવું એ શિક્ષાપત્રી ભાષ્ય શીખવાડે છે શિક્ષાપત્રી ભાષ્યની કથાઓ સાંભળી લેવી આપણે સત્સંગમાં છીએ આપણે કુસંગમાં નથી આપણી વાણીથી કોઈને ઉદ્વેગ થઈ જાય અને આપણે એવું વિચારીએ કે હું તો સાચું જ બોલું છું ને કેવી રીતે કેવી રીતે કોઈ શાસ્ત્ર કહે છે ગીતાજી ના પાડે છે કોઈને ઉદ્વેગ ન કરનારી તો પહેલી જ આપણને ખબર હોવી જોઈએ કે આ મારી વાણીથી કોઈને ઉદ્વેગ તો નથી થતો આપણે બોલતા પહેલાં વિચારવું પડે મારી આ વાણીથી ભવિષ્યમાં કોઈને ઉદ્વેગ તો નહીં થાય ને કોઈના હૃદયને શાંતિ તો આપશે ને મારી વાણી પહેલું વિચારવું પડે ગીતાજી પ્રમાણે કોઈને ઉદ્વેગ ન કરનારી પાછી સત્ય હોવી જોઈએ પ્રિય પણ હોવી જોઈએ અને જીવ પ્રાણી માત્રનું હિત કરવાવાળી પણ હોવી જોઈએ બધું જ અંદર સમાયેલું હોય એ વાણીનું તપ છે હવે આ વાણીનું તપ કાંઈ સામાન્ય જીવને આવડે આ વાણીનો તપ તો મહાપુરુષો પાસે હોય આ વાણીનું તપ તો ભગવાનના અવતારો પાસે હોય આ વાણીનું તપ તો અવતારો એવા મહાપુરુષો એના સંસર્ગ દ્વારા એના અનુગ્રહ દ્વારા ભગવાન શ્રીહરિની ઉપાસના દ્રઢતાથી કરેલી હોય અને ભગવાન શ્રીહરિના અભિપ્રાયને જાણેલો હોય એવો ભગવાનનો ભગવાનના મહાપુરુષોના કૃપાપાત્ર બનીએ ને ત્યારે આ વાણીનું તપ આવડે બહુ અઘરું છે તપ શા માટે કીધું વાણીનું તપ એટલા માટે કીધું કે તમારે રજૂ સત્ય કરવાનું છે પણ પાછું પ્રિય કરવાનું છે પ્રિય તો કરવાનું છે પણ હિતકારી પણ કરવાનું છે એમાં હિત સમાયેલું હોય દરેકનું હિત સમાયેલું હોય એટલું જ નહીં પાછું કોઈને ઉદ્વેગ કરવાવાળી પણ ના હોય કેટલી સરસ વાત કરી છે આ શાસ્ત્રના અભિપ્રાયને જાણ્યા વિના આપણે તો આખો દિવસ જાને શબ્દ મફતમાં મળ્યા છે જે આવ્યું એમ જેમ આવ્યું એમ શબ્દ જાને મફતમાં મળ્યા છે વાની એ તો ભગવાને જેની ઉપર કૃપા કરી છે આપણને આ જીભ આપી છે વાલા ભક્તો કેટલાને મૂંગા જન્મે છે આ પૃથ્વી પર બોલી નથી શકતા એની પાસે શબ્દ જ નથી બોલી નથી શકતા આખી જિંદગી મૂંગા હોય છે આપણને ભગવાને જીભ આપી છે આ જીભથી ભગવાનનું નામ લઈએ આ જીભથી વચનામૃતની વાત કરીએ આ જીભથી આપણે ભગવાનના અંદર જોડાવા માટેના ભગવાનના કીર્તનો છેવા એવા કીર્તનોને ગાઈએ આ જીભથી ભગવાનના સંતો ભક્તોના ગુણ ગાઈએ થઈ શકે તો વંદન કરીએ આ જીભથી આપણે ભગવાનના ચરિત્રનું ગાન કરીએ આ જીભથી આપણે ભગવાનના મોટા મોટા સંતો ભક્તો થયાના ચરિત્રનું ગાન કરીએ એ આ જીભથી કર્યા જેવું છે આજીબથી ખરાબ વાની બોલવા જેવી નથી આપણું હૃદય ખિન્ન રહે એનાથી ખિન્ન રહે આપણે થોડી વાર બોલીએ ને અને કદાચ પાંચ પચીસ જણ આપણી વાની આમ સાંભળીના આમ આપણાથી દૂર જતા રે ઘરમાં ઘણા પાવર હોય કે હું ઘરમાં પગ મૂકું એટલે આપણી સામે કોઈ બોલી શકે હું એક શબ્દ બોલું એટલે આપણી હામે કોઈ બોલે જ નહીં ભાઈ એ કાંઈ આપણી મહાનતા નથી એ આપણી દુષ્ટતા છે એ આપણી શું છે દુષ્ટતા છે મહાનતા નથી તમારા ઘરમાં તમે પગ મૂકો ને બોલો એટલે તમારી સામે કોઈ બોલે નહીં પાંચ દસ જણાઓએ ખૂનામાં ઘરી જાય હવે તો જો કે એવા રુઆબો રહ્યા જ નથી પણ વર્ષો પહેલાં આવા રુઆબો હશે એ રૂવાબો આપણી મહાનતા નથી આપણી દુષ્ટતા છે કોઈ આપણી આગળ પોતાના હૃદયની વેદના રજૂ ના કરી શકે પણ આપણે જાણે જંગલના સિંહ હોઈએ એમ પોતાની જાતને માનીએ મહાન માનીએ વેદો આપણને મહાન કહેશે શ્રીમદ ભાગવત મહાન કહેશે શ્રીમદ સત્સંગી જીવન આપણને મહાન કહેશે ગીતાજી આપણને મહાન કહેશે કોઈ મહાપુરુષોના રચેલા શાસ્ત્રો આપણને મહાન કહેશે માટે એવા તમામ સ્વભાવોને કાઢી નાખીએ ઉગ્રતાવાળો સ્વભાવ છે ને વાણીને બહુ ઉગ્રતા આપે વેગીલો સ્વભાવ વાણીને હું શું બોલું છે કોને કોને ભાન નથી રહેતું એ ક્રોધીને બીજો વેગીલો હોય એને ત્રીજો વિવેકી ના હોય વિનયી ના હોય નમ્ર ના હોય ને એને ઉદ્ધત વ્યક્તિને ખબર ના પડે હું શું બોલું છું કશું જ ભાન ના હોય આ ઉદ્ધત વ્યક્તિને ન ખબર પડે આવા લક્ષણો આપણી અંદર આપણે મુમુક્ષું છીએ અને આપણી અંદર એ હોય ના હોય એવું નહીં સાધન દશામાં છીએ આપણા કેટલા જન્મોના આદર છે એ આપણા જીવન ઉપરથી ખબર પડે કોઈને પચીસ જન્મના કોઈને પાંચ જન્મ કોઈને આ જન્મનો આદર હોય નવો જ આદર હોય સત્સંગમાં તો આ બધું હશે પણ હવે વિચારીને કાઢીએ ખાલી કંઠી પહેરવાથી કામ નહીં થાય મારી જેમ ભગવું પહેરવાથી કામ નહીં થાય કેવળ શાસ્ત્રનું વાંચન કરીને એની ઉપર વિવેચન કરી દેવાથી કામ નહીં થાય હું પ્રવચન કરી દઈશ ને તમે શ્રવણ કરી લેશો એનાથી કામ નહીં થાય હવારમાં પૂજાનો ડબ્બો ખોલીને પૂજા કરી લીધી એટલે કામ નહીં થાય આપણને ખબર હોવી જોઈએ જીવનની મારી એક એક ક્ષણ ભગવાનની ઈચ્છામાં મારે વર્તાવવાની છે જીવનની મારી એક એક ક્ષણ મારે શાસ્ત્રોના કાયદામાં વર્તાવાની છે મારા જીવનની એક એક મોમેન્ટ મારે મહારાજની જે બાંધેલી મર્યાદાઓ છે એમાં વર્તાવવાની છે એના વિના આપણે જો પૂજા કરીએ છીએ તિલક ચાંદલો કરીએ છીએ ડુંગળી લસણ નથી ખાતા બારણું નથી ખાતા બધુંય બરાબર કરીએ છીએ ચોટલી રાખતા હોઈએ બધું કરતા હોઈએ પરંતુ આપણો વાણી વ્યવહાર નથી સુધર્યો જે સહજ છે વાણી વ્યવહાર એ તો એવો છે કે આખી પૃથ્વી પરના વ્યવહારનું કારણ જ શબ્દ છે શ્રીજી મહારાજ પ્રથમના બારમાં શબ્દનું લક્ષણ કરે છે એમાં કે છે બધો જ વ્યવહાર વાણીથી થાય છે અને તમે જુઓ કે કયા વ્યક્તિ જોડે બીજા વ્યક્તિને વ્યવહાર કરવો ગમે છે જેની વાણીની માધુર્યતા છે ને એની સાથે દરેકને કાર્ય કરવું ગમે છે ગમે છે અને હા એ પણ યાદ રાખવું કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે ઓહો મધુરતા તો બહુ સારું ચાલો મીઠું મીઠું બોલીને કોઈને છેતરી લેવા તો એ બહુ હાલે નહીં કારણ કે આપણા જીવમાં માધુર્યતા હોય નહીં અને આપણે થોડીવાર માટે મધુર બની જઈએ કાગડો હોય એ થોડી કોયલ જેવું બોલવા માંડે પણ કાગડાને એના મૂળભૂત સ્વભાવ પર જતો જ રહેવાનો કદાચ કોઈ કાગડો અત્યારે આમ તો કાગડો કોઈથી કોયલ જેવું શીખી જ ના શકે પણ માની લો કે હવે આ સદીની અંદર કાગડા થોડા એજ્યુકેટેડ થાય કોલેજ બોલેજ કરે થોડીક સમજ્યા તમે અને થોડું શીખી જાય ને કોયલ જેવું ટહુકો કરતા તો શીખી પણ શકે આજના કાગડાનું કંઈ નક્કી નહીં અને માની લો કે કોયલ જેવો ટહુકો કરતા કાગડો શીખી ગયો પણ એ કાગડો કોયલ જેવો ટહકો ચોવીસ કલાક ના કરી શકે ના કરી શકે આ ઘણા લોકો પેલા ગાયકો હોય છે એ બધા અમુક અમુક લોકો એવા હોય કે તમારે કોઈ પણ આગલો ગાયક થઈ ગયો હોય ને એ ગાયક મરી ગયો હોય તો એનો વોઇસ એ અત્યાર કાઢે બોલો આજથી પચાસ વર્ષ પહેલાંનો ગાયક હોય એનો વોઇસ એ અત્યાર કાઢે બોલો તો હોય જ નહીં પૃથ્વી પર કોઈ વ્યક્તિ હોય એના જેવો વોઇસ પણ કાઢી શકે એવું કંઈક એ કરે તે થોડી વાર માટે વોઇસ કાઢે ઘણા લોકો નથી આ જાનવરોના અવાજ કાઢતાને બધું કરે છે ને કે વાઘ સિંહ દીપડા બધાના અવાજ કાઢે આવડે ઘણાને આવું બધું પણ એને ચોવીસ કલાક કરવું હોય તો ચોવીસ કલાક એને એમ હોય કે મારે સિંહની જેમ ઘૂરક્યા જ કરવાનું છે બોલ્યા જ કરવાનું ના થાય કારણ કે એનો ઓરિજનલ ઓરિજનલ વોઇસ એનો એ નથી કોઈ દી ના થાય એમ ઓરિજનલ વિચારોની અંદર વાની વ્યવહાર જેને કેવી રીતે કરવો એ ઓરિજનલ સાધુ કે ભક્ત થતાં જેને આવડ્યું નથી એ બે ગળી સ્વાર્થ માટે મીઠું મીઠું બોલી લે એમ કાંઈ એને મધુરતા ના કહેવાય એને કપટ કહેવાય મીઠું મીઠું થોડી ગળી બોલીને કોકને છેતરી લેવો એને મધુરતાના કહેવાય એને કપટ કહેવાય મધુરતા તો જીવનના એક એક શ્વાસે પથરાયેલી હોય મધુરતા તો જીવનના એક એક મુમેન્ટ ઉપર પથરાયેલી હોય ઋગ્વેદ અને અથર્વવેદ જે મધુરતાની વાત કરે છે એ મધુરતા ક્ષણિક મધુરતા નથી એ સ્થાયી મધુરતા છે જેના જીવનમાં સ્થાયી મધુરતા હોય સ્થાયી વિનમ્રતા હોય સ્થાયી નમ્રતા હોય સ્થાયી વિનયપણું હોય સ્થાયી વિવેકપણું હોય એવા વ્યક્તિની વાણીમાં વિવેક વાની વિવેકવાળી જોઈએ વાણી વિનય જોઈએ વાણી નમ્ર જોઈએ વાણી સહજ જોઈએ વાની મધુર જોઈએ વાણી શીતળ જોઈએ વાણી શાંત જોઈએ એવી રીતે જો એ વાણીનું તપ કરે ને ત્યારે વાણી કોઈકને સુખરૂપ થાય બહુ વજન આપજો બહુ વજન આપજો સારા સારા ભગવાનના ભક્ત આપણે કહેવાતા હોઈએ છતાં પણ આપણી વાણીની અંદર બહુ પ્રકારની ખોટ હોય છે બહુ પ્રકારની ખોટ કદાચ આપણે સંતો પાસે સરસ રીતે વર્તતા હોઈએ હરિભક્તો પાસે વર્તતા હોઈએ પણ ઘરમાં ઘણી વખત પરિવાર પ્રત્યે એવું નથી વર્તતા હોતા અને ઘણાની વાણી તો સત્સંગમાંય ઝળકી જાય છે સત્સંગમાંય ઝળકી જાય છે માટે વાનીને બહુ ગળનાથી ગાળવી એમ કે છે મહાભારત શું કે છે સાંભળો ઉદ્યોગ પર્વની અંદર કે છે મહાભારત બીજાને પીડા થાય તેવી વાનીવાળા ન થવું આ શાસ્ત્રનો મત કહું છું નિષ્કુળન સ્વામી આકાશ ગુણ વર્ણનમાં આટલી એક કડીમાં કેટલા શાસ્ત્રો હમાયા છે બીજાને પીડા થાય એવી વાનીવાળા ન થવું જે વાતથી બીજાના ચિત્તમાં દુઃખ થવાની સંભાવના હોય સંભાવના જે વાણીથી વાતથી બીજાના ચિત્તમાં દુઃખ થવાની સંભાવના હોય તેવી બાળી નાખે તેવી પાપયુક્ત વાની ન બોલવી બીજાના હૃદયમાં દુઃખ થાય એવી પાપયુક્ત વાણી ન બોલવી એ વાણીને જ પાપયુક્ત કીધી છે મૌન રેવું પણ બીજાના હૃદયમાં દુઃખ થાય સંભાવના જોઈ આપણને ખબર પડે કે હું આ વાક્ય બોલીશ એટલે આના હૃદયમાં બહુ પીડા થશે બહુ દુઃખ થશે બહુ દુઃખ થશે તો ના બોલવી એવી વાણી બોલવી જ નહીં છોડી દેવું કોઈ પણ રીતે એને બીજા દ્વારા મેસેજ મોકલીને કહી દેવું કે ભાઈ આમ છે થોડું આ કરજો પણ એવી વાણી ના બોલવી મહાભારત એવું કે છે બીજું મહાભારત એમ કે છે બોલવા કરતાં ન બોલવું સારું છે બોલવા કરતાં ન બોલવું સારું છે અને જો બોલવું પડે તો સત્ય બોલવું બીજી વિશેષતા એ છે સત્યને પ્રિય બોલવું કદાચ બોલવું પડે તો કેવું બોલવું સત્ય એ પાછું પ્રિય બોલવું અને ત્રીજી વિશેષતા એ છે એ બેની સાથે ધર્મ સહિત બોલવું ધર્મ સહિત બોલવું અને કોઈને ઉદ્વેગ થાય અને કોઈનું હૃદય તૂટે એવું ન બોલવું તમામ શાસ્ત્રોનો આ મત કોમન ચાલ્યો આવે જોયું તમે કારણ કે શબ્દ હૃદયને જ ભીંજાવે છે કે હૃદયને વીંધે છે બેમાંથી એક જ કામ કરે છે કોઈના હૃદયને કાં તો શાંતિ આપે કાં કોઈના હૃદયને ઉદ્વેગ આપે ભગવાનની કથા છે કીર્તન છે ભજન છે એ જીવને શાંતિ આપે છે ભગવાનના સંતો ભક્તોના ગુણ એ હૃદયને શાંતિ આપે છે એનાથી વિરોધી બધું હોય એ બધું જ હૃદયને ઉદ્વેગ અને અશાંત કરે છે શાસ્ત્રો હંમેશા આપણને સ્ટોપ સાઈન આપે છે ઊભો રહી જાય ભાઈ આવું બોલીશ નહીં આ પ્રકારના તારા શબ્દનું ઉચ્ચારણ કરીશ નહીં કારણ કે એની અંદર બહુ મોટું નુકસાન છે ધ ટંગ ઇઝ એ ફાયર જીભ છે ને એ અગ્નિ છે શું છે અગ્નિ છે જીભ અગ્નિ તરીકેનું પણ કામ કરે છે અને અગ્નિ લાગે તો પછી સાની જરૂર પડે પાણીની અને અહીં લખ્યું છે ધ ટંગ ઇઝ ફાયર કોઈએ લખ્યું છે અને એ પણ વાત નક્કી છે કે ધ ટંગ ઇઝ એ વોટર વોટર પણ બની શકે છે પાણી પણ બની શકે છે ફાયર પણ બની શકે છે ફાયર બનાવવી કે પાણી બનાવવી એ બંને વ્યક્તિ વ્યક્તિના વિચારો પર આધારિત છે વ્યક્તિના ચિંતન પર આધારિત છે વ્યક્તિને પોતાનું વ્યક્તિત્વ કેવું ઘડવું છે એની ઉપર આધારિત છે વ્યક્તિને શાસ્ત્રોના બતાવેલા નિહિત જે કાયદાઓ છે એની વચ્ચે કેટલું રહેવું છે એની પર આધારિત છે વ્યક્તિને ભગવાનને કેટલું વાલા બનવું છે એની પર આધારિત છે માટે આપણી જીભને આપણે અગ્નિ ન બનાવીએ જળ બનાવીએ કોઈક અગ્નિ સળગ્યો હોય તો આપણી જીભથી ઠરે આપણી જીભથી ક્યારેય અગ્નિ લાગે નહીં એમ નિષ્કુળન કાવ્યમાં ગુણ ગ્રાહક ગ્રંથની અંદર સ્વામી આપણને સર્વમોક્ષોને સમજાવે છે અશુદ્ધ વાણી ન બોલવી વેદ જેવી એટલે કે ભગવાન સંબંધી વાણીને બોલવી પ્રસિદ્ધ ગુણ દોઈ પેખીએ બંને આ ગુણ પ્રસિદ્ધ છે ભયો ગિરામાં ભેદ આ બંને વાણીના ભેદ છે હજુ પણ સ્વામી આ એક વાતને આગળ આપણને સમજાવશે અગિયાર કળી અહીં પૂર્ણ થઈ છે ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ દેવેશ્વરમ ભક્તિધર્માજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નલકંઠમ ભજે ગણશ્યામ મહરાજ નિજે